વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું તૃપ્તિ વાલમી આપનું સ્વાગત કરું છું. પેજ નંબર 52 પહોંચ્યા છીએ આપણે, બરાબર. ય યતિસ નો ય કઈ નહીં, હવે ર રથ નો ર, બરાબર. ય યજ્ઞ નો ય એ આપણે કર્યો, હવે શું કરવાનું છે? ર રથ નો ર. જો કેવો સરસ મજાનો ર દોરી રાખ્યો છે 52 નંબરના પેજ ઉપર, તો ચાલો પેન્સિલ ઇરેઝર તમારી પાસે રાખો અને સુંદર અક્ષરે મારી સાથે લખો, બરાબર. તો અહીંયા જો ટપકાવાળો રો આપ્યો છે ને, તો ચાલો એ રોને ઘાટો કરો, ટપકા જોડી ઘાટો કરી નાખો. રથ, રથ એટલે રથ, ગુજરાતી પણ એ જ થાય, બરાબર. એના બાજુમાં મીંડા વાળું છે ને, જે આ કરો પછી આ કરશું, બે આ બે કરીએ, બરાબર. પ્રશ્ન ચાલો, ર ને રની સાથે જોડો. તો જો અહીંયા વચ્ચે શું આપ્યું છે, રાઉન્ડ ની અંદર ર, તમે જુઓ તમારી શ્વાની અંદર એકો છે ર 52 માં બેસ ઉપર. હવે એને રોની સાથે જોવાનું છે, તો આ રો છે ના, તો આ શું છે, મીંડા વાળો શ, સરબત નો શ. પછી આ શું છે, ર. તો ચાલો એને એની સાથે મીંડા ને જોડી દો. પછી આ શું છે, ન, આ ર, ર સાથે જોડો. ન ના નથી કરવાનું, આ સસલાનું શ. આપણે ગુજરાતીમાં કપો બોલીએ ત્યારે બોલીએ છીએ ને, તો આ ર છે, તો આને ર યાદ જોડી દો. તો આવી રીતે એ બી અને ત્રણ લીટા હોવા જોઈએ, ર ને અડાડેલા. ચાલો થઈ ગયું. હવે એની નીચે જુઓ, ર થી જુદા અક્ષર ઉપર ચોકડી કરો, એટલે ર ઉપર કરવાની નહીં, ર થી જુદા અક્ષર ઉપર કરવાની. તો આ ર છે, હા, તો ચોકડી કરવાની નહીં. આ ર છે ના, આ સ છે, તો ચોકડી કરો. આ ર, પછી આ મીંડા વાળો શ, તો ચોકડી કરી નાખો. આ ગ, તો ચોકડી કરી નાખો માથે. આ ઈના નો ન, જ્ઞાની નો ન, તો ચોકડી કરો. આ ર છે એમ ન, આ ખ છે એની પર ચોકડી, આ શકડી નો શ છે એની માથે ચોકડી. તો ર ઉપર ચોકડી કરવાની નથી, ર થી જુદો અક્ષર ની આપણે ચોકડી કરી, બરાબર. હવે જુઓ, જે બાજુમાં તમે લાઈન આપી છે એની બાજુમાં જુઓ, ર સુધી તેના ઉપર રાઉન્ડ બનાવો, સાવ સહેલું. ર ગોતવાનો અને મીંડું કરવાનું. તો ચાલો અહીંયા ર છે, હા પેલો જ ર છે, તો ચાલો રાઉન્ડ કરી દો સરસ મજાનું ગોળ. પછી આ સ છે, આ સ છે, એમાં રાઉન્ડ કરવાનું નહીં. આ થ બોલ થઈ જાય, જો વાર વાર શ, અને આ છે ર, ચાલો તો રાઉન્ડ કરી દઈએ. પછી ન, અને આ છે ર, ચાલો તો ર ઉપર રાઉન્ડ કરી દઈએ પાછું. પછી આ છે શ, ષટ્કોણ આવ્યો અહીંયા, રો રથ નો રો, તો ચાલો રાઉન્ડ કરો. પછી ખ તો નથી કરવાનું, ચ, ધ, ગ અને લાસ્ટમાં છે એ રો છે, ચાલો રાઉન્ડ કરો, બરાબર. ચલો તમારે પણ આવી રીતના લાઈન રાઉન્ડ હોવા જોઈએ. હવે નીચે જુઓ, ર ની નીચે લીટી કરો, તો શું કરવાનું, જ્યાં ર શબ્દ ઉપર શબ્દમાં જ્યાં ર થી હોય એની નીચે નાની એવી લીટી કરવાની. તો જો અહીંયા શું છે, ર થ, ચલો ર ની નીચે નાની એવી લીટી, રક્ષક, ર ની નીચે નાની એવી લીટી, રજાઈ, તો અહીંયા કરો ર ની નીચે લીટી. હવે તો તમારે તમારી મોર થઈ ગઈ હોવી જોઈએ, થઈ ગઈ બધા અહીંયા, અરે કરવા પણ નો, ચાલો ખર લ, ર ગોતીને નાની એવી લીટી, મગર, ર ની નીચે લીટી, જ્યાં ર હોય એની નીચે જ લીટી કરવાની, દરજી, ર ની નીચે લીટી, ર વચ્ચે છે તો વચ્ચે લીટી આવે. ચાલો તમે બધા પણ પેન્સિલ થી આવી નાની નાની લીટી કરી નાખો. હવે જુઓ નીચે શું આપ્યું છે, પઢો ઓર લખો, પઢો એટલે વાંચો અને લખો. તો ચાલો આપણે ર ને વાંચવાનું છે અને લખવાનું છે, બરાબર છે. ચાલો તો આપણે લખીએ ર ને, ટપકા વાળી લાઈન ને ખાટી કરીએ, અહીંયા ર લખી, તમારે આખી લાઈન આપી છે પણ તમારે શું કરવાનું, ર પૂરતું જ માત્રા કરી ખાટી કરવાનું, બરાબર. આખી લાઈન માં ખાટી કરશો તો માત્રા તમારી દેખાશે ને. અહીંયા પણ શું કરો, નાની એવી કરો અને ર કરી નાખો, અહીંયા પણ નાની એવી લીટી કરો અને ર કરી નાખો. આ લીટી એમ નમ રાખજો ટપકા વાળી, બરાબર. અહીંયા શું કરશો, ર પૂરતી લીટી કરો અને ર કરી.
પેજ નંબર 52 માં આ ર ઘૂટેલો હોવો જોઈએ. અને અહીંયા નવા ખાના આપ્યા છે ને એ લખી નાખવાનો. ર રથ નો ર રથ નો ર એવી રીતે બરાબર બોલતું જવાનું ને લખતું જવાનું. અહીંયા પેજ નંબર 52 પૂરું થયું. તમારે પણ પૂરું હોવું જોઈએ. ન સમજાય તો વારંવાર જોજો વિડિયો. અને ન ખબર પડે તો વડીલો ને ભાઈ બંધની મદદ લ્યો. પણ સમજાય એવું જ છે. ધ્યાનથી તમે કરશો તો તમને આવડશે જ. એટલે તમે તમારી રીતે પ્રયત્ન કરતા શીખો જેથી કરીને તમને હિન્દી આવડે. અને આપણે હજી સહેલું સહેલું જ આવે છે બરાબર. એટલે આવડી જશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું.